અત્યારે પદ ઉપર આવા બધા રીસાયકલ કરેલા સુકા અને ભીના કચરાઓ આવે છે મને બરાબર યાદ છે કે તમે ઘણી વખત સ્ટૂલ ઉપર ચડીને ખિલ્લી મારતા વાઇસ ચાન્સેલરને જુઓ અમે બધા જઈને અચકી જઈએ પણ એ ખિલ્લી મારતા હોય અને નીચે ઓલા પટાવાળાને સમજાવતા હોય કે ખીલ્લી આમ મરાય આ વાત કદાચ હું અત્યારના તમને કરું તો તમને ખૂબ નવીન લાગે કે આવું બને અમારી અંદર પડેલી શક્તિને કોઈએ જો ઉજાગર કરી હોય અમારા જેવા કેટલાયની અંદર જે શક્તિ પડી હોય એને ઉજાગર કરી હોય તો એ કનુભાઈએ કરી છે અને એટલા માટે હું હોશથી આવ્યો એમ મેં કહ્યું મારા મારા બહુ નજીકના સ્વજનને મેં ગુમાવે વીસ દિવસ જ થયા છે છતાં હું એટલા માટે આવ્યો છું કે એનાથી એ બહુ મોટા મારા કુટુંબના વડીલનું આજે સન્માન થઈ રહ્યું છે તમે જે રીતે કાર્યક્રમ યોજ્યો છે એના ઉપરથી તો મને એવું લાગે છે કે આ કનુભાઈનું અને પ્રભાબેનનું જીવતે જગત્યું આજે થઈ ગયું છે મેં તો કનુભાઈને અને પ્રભાબેનને પ્રણામ કરી અને એક નાનકડો દીવો ભેટ આપીને એમ કહ્યું કે આ દીવો પંચોતેર વર્ષે આપું છું સો વર્ષ સુધી એમાં તમે દીવો કરજો સોમાં વર્ષ અમે બધા આવશું અને આ સભાખંડની અંદર ફરી એકવાર એક સમારંભ કરશું કે જ્યારે તમે શતાબ્દીને ટચ કરી રહ્યા હશો મિત્રો મારે જાજો સમય લેવો નથી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ઈલાબેન ભટ્ટ ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉક્ટર અનામિક શાહ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના એક સદસ્યના નાતે હું ગુજરાત વિદ્યાપીઠની હાજરી આજના કાર્યક્રમમાં પુરાવું છું એમનો મને સંદેશો છે કે તમે ખાસ એ વાત કરજો કારણ કે આજે અનામિક જે યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર છે એ અનામિકને ઠમઠોરીને ઘડવાનું કામ કોઈએ કર્યું હોય તો એ કનુભાઈએ કરેલું છે મારી વાતને સમાપન તરફ લઈ જાઉં મેં જે લેખ લખ્યો છે એનું એક ટાઇટલ એવું આપ્યું છે શિક્ષણ જગતનું જમણું ખિસ્સું કનુભાઈ માવાણી સામાન્ય રીતે આપણા આપણી સિલાઈમાં ક્યાંય જમણું ખિસ્સું હોતું નથી આપણા શર્ટમાં હંમેશા ડાબા ખિસ્સા હોય છે ડાબું હૃદય ઉપર છે ખરેખર હૃદય પ્રોટેક્ટ થાય એટલા માટે હોય છે જો કે હવે એમાં આપણે મોબાઈલ રાખીને હૃદયને હેરાન કરતા હોઈએ છીએ પણ જે સામાન્ય રીતે ન હોય એવું કોઈ ખિસ્સું હોય તો એ જમણું ખિસ્સું છે અને શિક્ષણ જગતના જમણા ખિસ્સાના પંચોતેર વર્ષે મારે કનુભાઈ માવાણીના જો પંચામૃતની વાત કરવી હોય તો હું સ્પષ્ટ રીતે કહું કે કોઠાસૂજનો ક કનુભાઈ માટે કોઠાસૂજનો અનહદ કોઠાસૂજ અનહદ કોઠાસૂજ અને એ કોઠાસૂજ એટલે કેવી કોઠાસૂજ કે જેના ઉપર ઇન્કવાયરી કમિટી નિમાય અને જે વાઇસ ચાન્સેલર પદ છોડીને સુરત આવે અને એ સુરતમાં ચૂંટણી લડે ને ત્યારે એને એમ કહેવામાં આવે કે તમારી મેયર પદ બનવાની ઉદ્ઘોષણા સાથે ચૂંટણી લડો અને એ માણસ ફરીવાર અહીંયા અઢી વર્ષ મેયર તરીકે આવે એવી કોઠાસૂજ આ કોઠા સૂજનો ક હંમેશા નૂતન વિચાર નવો જે કાંઈ હોય એનું હંમેશા સ્વાગત કરવાનું બહુ સારામાં સારી વાત જો કનુભાઈ પાસે હોય તો કામ કરનારને ઓળખી શકે એનો વાંસો થાબડી શકે અને બીજું સાવ નો કચરા જેવા માણસોને પણ ઓળખી શકે અને એને યાદ કરાવે કે તું કચરો છો અત્યારના તો કચરા ઘરે ઘરેથી ભેગા કરવાનું અભિયાન ચાલે છે પછી એમાં જુદું પાડીને આપવાનું કે આ સૂકો કચરો ને આ ભીનો કચરો અને પછી એનું રિસાયકલિંગ કરવાનું ને એ તમને પાછો આપે છે અત્યારે પદ ઉપર આવા બધા રીસાયકલ કરેલા અને ભીના કચરાઓ આવે છે હંમેશા નૂતન વિચાર એક અનુભાઈનો બીજો શબ્દ માવાણી શબ્દ લો તો એટલી બધી માવજત કરે મારે નહીં કહેવું જોઈએ મારી વાત છે છતાં પરિવાર સાથેનો નાતો એમણે એસ્ટાબ્લિશ કર્યો મારી એક સાથે નહીં કોઈ પણ સાથે તમે સૌરાષ્ટ્રના છ વર્ષમાં કોઈ પણ પૂછો એટલે એમ કે કનુભાઈ સાથે અમારે કૌટુંબિક નાતો છે પહેલો અને ત્રીજો શનિ રવિ રજા હોય અમારા કુલપતિઓ સામાન્ય રીતે આવે ત્યારે એને બંગલો અને ગાડી બહુ ગમતા હોય છે ઘણા લોકો તો એટલા માટે જ કુલપતિ થતા હોય છે ઘણા મિનિસ્ટર એટલા માટે થતા હોય એવું નથી કંઈક કુલપતિ થાય આટલા કઈ કુલપતિ ઉપર આપણે તૂટી પડવાની જરૂર નથી ઘણા મિનિસ્ટર એટલા માટે થાય કારણ કે લાલ લાઈટ હોય ઉતરીએ ત્યારે બે જણા બાયણું ખોલી દે હવે ઘરમાં અમથા જાય તો કોઈ સામે ન આવતું હોય તે ઉતરો ત્યારે બારણું ખોલી દે આવી જાઓ જલાલી વગર વગરની કોણ આપે તમને અને કંઈ નહીં તમારે બીજું કરવાનું જ નહીં ત્રણ જણાને હાચવો અને ત્રણનું કામ કરો એટલે તમારા ત્રણ વર્ષ પૂરા પણ માવજત એટલે કેવી મને બરાબર યાદ છે કે મારા દીકરાનું લગ્ન હતું અને લગ્નમાં એને બહુ જેવું કારણ કે વિદ્યાર્થી હતો એમ બી એનો કનુભાઈ વખતમાં અને એણે કનુભાઈને જઈને કહ્યું કે મારું મેરેજ છે તો કે પહેલા શનિ રવિમાં છે કે ત્રીજા શનિ રવિમાં છે તો એણે કીધું કે પહેલા શનિ રવિમાં છે તો કે ચાલ આ વખતે સુરત નહીં જાઉં અને તારા લગ્નમાં હાજર રહીશ મહિનામાં બે જ વખત સુરત આવે ટ્રેનમાં બેસીને આવે અમારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલપતિની ગાડી તમારા સુરતના પાગરમાં કોઈથી દાખલ નથી થઈ સાહેબ એ ટ્રેનમાં બેસી ના આવે એના પીએ જઈને પહેલી વખત ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી તેણે એને કીધું કેમ ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી ભાઈ તો કે સાહેબ તમને ફર્સ્ટ ક્લાસ મળે તો કે ના મળે જે હોય એ મને તું સાદા સ્લીપર ક્લાસની કરાવી દે એમાં બેસવાની મજા આવશે અને પહેલો શનિ રવિ હું છે તો ચાલ અત્યારથી લખી લઉં ખિસ્સામાંથી ડાયરી કાઢી લખી લીધું અને સાડા ત્રણ મહિના પછી જે લગ્નનો પહેલો શનિ રવિ આવ્યો ત્યારે કનુભાઈ અને પ્રભાબેન એમાં હાજર હતા આ ચાયત રાખવાનું કામ આ માવજત કરવાનું કામ જે કરે એને માવાણી કહેવાય છે માવાણી એટલે વા આવે એટલે વાણી આવે બોલવામાં બહુ જોરદાર છે કનુભાઈ પ્યોર કાઠિયાવાડી છે અને સુરતી છે કેવું હોય તો કહી દે એમાં કંઈ બાકી ન રાખે મારી હાજરીમાં એ વખતના મિનિસ્ટરોને એણે ફોન ઉપર ખખડાવ્યા છે મેં સાંભળ્યું છે અને એ વખતના ધુરંધર કહેવાતા મિનિસ્ટરને યુનિવર્સિટીના પ્રાંગણમાં એણે દાખલ નથી થવા દીધા એનો પણ હું સાક્ષી છું પણ બહુ આદરથી બહુ પ્રેમથી હસતાં હસતા કહી દે આમાં તમારે પડાય નહીં હવે તમે વિચાર કરો કોઈ શિક્ષણ મંત્રીને એમ કે તમારે આમાં પડાય નહીં તો શિક્ષણ મંત્રીનું થાય શું અને કહી શકે એટલે આપણે જેને કહીએ ને કે કાવા દાવાનો માણસ નહીં પણ માવજતનો માણસ વિચારનો માણસ વાણીનો માણસ અને છેલ્લો અણ અણ કોઈનો નહીં છતાં એ કોઈની ભેગા જઈને બેસે એવા નહીં પોતાનું પોત પકડી રાખે એવો માણસ આવા અમારા કનુભાઈ અમારા કનુભાઈ હું અમારા એટલા માટે બોલું છું કે અમને છ વર્ષ સુધી જેણે હથેળીમાં ઉંચક્યા છે એવા અમારા કનુભાઈ અમને છ વર્ષ સુધી એટલા બધા વાલ કર્યા છે કે એના ગયા પછી બે હજાર ચારમાં છોડી દીધા પછી આજે પણ ત્યાં બેસે તે માણસ કનુભાઈને યાદ કર્યા વગર બેસી શકતો નથી એવા અમારા કનુભાઈ એટલે નીતિનભાઈ આજે અહીંયા આવ્યા છે ત્યાં બેસે એ વિચારે એના મનમાં બે ભીતિ હોય એક મારો માઇલસ્ટોન કોણ છે કનુભાઈ માવાણી છે પહોંચાશે કે નહીં પહોંચાય એની ચિંતા હોય એવા કનુભાઈના સમારંભમાં તમે આટલો સુંદર કાર્યક્રમ કર્યો સંજયભાઈ એટલે અમે બધા તો ગદગદ છીએ મને તો એનો ખૂબ આનંદ છે કે સુરત ધારે તે કરવા ટેવાયેલું છે મેં અગાઉ આવ્યો ત્યારે આ જ સભાખંડમાં કહ્યું હતું કે સુરત ચિલ્લો ચાતરનારું છે માંડવા પણ નીચે પૈડા નાખીને ચલાવે એવું આ સુરત છે તડકો લાગે તો માંડવો ભેગો ભેગો ખસે એવું આ સુરતમાં પણ મેં સાંભળ્યું અને જોયું છે આખા જગતમાં લોકો વાત કરે કે આ માંડવો ભેગો ફરે પણ બધા આવું વિચિત્ર તો હોય ત્યારે સમજે કે આ લાગે છે એ સુરતનું હોવું જોઈએ પણ આજનો ભવ્ય સમારંભે તમે સુરતની મૂર્તનું સન્માન કર્યું એ અતિભવ્ય સમારંભને હું મારા વંદન વ્યક્ત કરું છું મારાથી કાંઈ વિશેષ બોલાઈ ગયું નથી અને બોલાઈ ગયું હોય તો હું કનુભાઈની જ અદામાં કહીશ કે એમાં કોઈની માફી માગવાની જરૂર નથી બધા મનમાં જાણે છે કે જે બોલાણું તે ભલે હળવું બોલ્યું તો સારું હતું પણ હાળો બોલ્યો છે એ સાચું બોલ્યો છે ફરી એકવાર વલ્લભભાઈથી લઈને બધા આપણે પ્રાર્થના કરીએ કે કનુભાઈના સો વર્ષ ઉજવવા માટે આપણે અહીંયા પાછા મળીએ આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું અને સુરતને ફરી એકવાર સલામ કરું છું